જય સ્વામિનારાયણ મારું નામ ચેતન સોની છે હું એક હસ્તરેખા જ્યોતિષ છું એક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક લંબચોરસ હાથ છે આ વર્ક જોરદાર કરશે એક્સ્ટ્રા અને માર્કેટિંગ જોરદાર કરશે એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્કેટિંગમાં કિંગ હશે સાથે આ આંગળાની સાઇઝ નાની છે આ બહુ સારામાં સારી નિશાની છે એટલે આ કોઈપણ નિર્ણય એડવાન્સમાં લેશે અને જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ગુરુની આંગળી છે આ શનિની આંગળી છે આ સૂર્યની આંગળી આ ગુરુની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે એક આ ધાર્મિક પ્રવૃત્તિનો છે અને સાથે આ સૂર્યની આંગળી અને ગુરુની આંગળી બે સમાન છે અને આનામાં લીડરશીપ ક્વોલિટી પણ જોરદાર હશે અને હિંમતી સ્વભાવ પણ જોરદાર હશે અને એના જે પણ વર્કર્સ છે ત્યાં હિંમત જોરદાર બતાવશે અને ગુરુની આંગળી અને સૂર્યની આંગળી બે સમાન છે એટલે બીજો એક ફાયદો થાય આની પાસે લોકોને સમજાવવા માટે માસ્ટરી હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી લોકોને ગમે એમ સમજાવી દેશે અને કામ કઢાવવામાં માસ્ટરી હશે એટલે જોરદાર સાથે આ બુદ્ધની આંગળી છે જે હટીને ચાલી રહી છે જેનું આની પાસે અલગ સોચ હશે એવી સોચ કે સામેવાળો વ્યક્તિ અને કોઈ પણ પ્રોજેક્ટ લઈને આવ્યો હોય ને અને આને બતાવેને તો આ આખો પ્રોજેક્ટને સમજાવવાની રીત બદલી નાખે અને ઈ કેમ એ રીતે ઓલો કરે ને તો એને બેનિફિટ જોરદાર મળે સાથે આ સૂર્યના પહેલા પોળવા સુધી નઈ જેટલી નથી પહોંચતી અને વધારે તો સારું એટલે ફાઇલ મેનેજમેન્ટ વેપારમાં અને યાદશક્તિ આ બધી મજબૂત થઈ શકે છે સેજ માઇનોર નાની છે બીજું આ પેસેસ ગ્રહોને સારામાં સારો મળ્યો છે જેના કારણે આ કરોડપતિ યોગ થાય છે આ બધા ગ્રહોને સારામાં સારો પેસેજ મળ્યો છે સાથે આ અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એની જબરજસ્ત છે પણ લોજિકની અંદર થોડુંક માસલ ઓછું છે એટલે આ વ્યક્તિ ચલાવવામાં માનશે કંઈ પણ વસ્તુમાં ચાલી જશે એમ એમ નહીં એમ સ્ટ્રોંગ નિર્ણય નહીં લેતો હોય કે ના એટલે મધ્યમ ક્વોલિટી જે કહેવાય એમ હા ચાલશે થાય છે થશે એ ક્વોલિટીનો વ્યક્તિ છે પણ આ વ્યક્તિ એની ક્વોલિટી વધારી શકે છે અહીંયા આગળ ચાંદીનો વેડ પહેરી લે તો એ ક્વોલિટી એની વધી જાય વૃદ્ધિ થઈ જાય કે જેના કારણે એ ચાલશે થઈ જશે એ વેજિક ઉપર ન રહે અને ફૂદનો કોમ્પિટિશન લેવલ મજબૂત કરી શકે જે પણ ઈચ્છા છે એ લોજીક તરીકે લોકોને સમજાવી શકે એમાં માસ્ટરી આવી શકે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ એની હૃદય રેખા છે છેક ગુરુ તરફ જઈ રહી છે અને સેજ મંગળ તરફ ઢલી રહી છે આ છેક મંગળ તરફ ઢલી રહી છે આ વ્યક્તિની એક્સપ્રેસન લેવલ બહુ જ હશે આની હૃદયરેખા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે પણ આનો એક્સપ્રેશન લેવલ બહુ વધારે હશે વધારે એટલે કેવાનો મતલબ કે કોઈ પણ જગ્યાએ ઝૂકશે નહીં પહેલો પ્રોબ્લેમ કોઈ પણ ધંધામાં છે કે આ જગ્યાએ કોઈ જગ્યાએ ઝૂકશે નહીં અને એનું કેવું કે નિયમ બનાવી રાખ્યા છે કે આ રીતનું કામ કરવા નહીં અને આ કોઈથી પ્યારનું પ્રદર્શન ન કરી શકે અને જે પણ કોઈ છોકરી જોવા જાય ને તો એની અંદર એક્સપ્યુટન લેવલ વધારે હોય એટલે કહેવાનો મતલબ કે એ એમ જોવા માગે કે હું કહું એ રીતે ચાલે એ રીતની છોકરી જોઈ જેના કારણે આના લગ્ન મોડા થાય કેમ કે એની અપેક્ષા જ ન પૂરી થાય એને એક્સપ્યુટન લેવલ વધારે છે અને મંગળ તલબ એટલે ગુસ્સાનો વિભાગ આનામાં ગુસ્સાનો વિભાગ પણ વધારે હશે સડન પાંત્રીસ વર્ષની ઉંમર સુધી એનો ગુસ્સાનો વિભાગ રહેશે અહીંયા સુધી પછી લેવલ થશે બાકી હૃદયરેખા બહુ સારી છે પણ એક્ઝિક્યુશન લેવલ બહુ સારી છે ધંધા માટે યોગ્ય છે ધંધામાં એ નીચેવાળા માણસો જોડે કામ કરવામાં માસ્ટર હશે પણ ઘરે આવી એને બધું જ મૂકી દેવું પડશે પત્નીનું કહ્યું મોટાભાઈનું કહ્યું આ બધાનું કહ્યું માનશે તો વાંધો નહીં અને પોતાનું જ એક્સપિઝેશન કરશે તો ઝઘડાનો મૂળ થશે આ વસ્તુ છે એક્સપિઝેશન લેવલ બહુ વધારે પડતું છે અને મંગળ તરફ ગુસ્સાનો વિભાગ વધારે પડતો છે અને ગુસ્સા ઉપર કંટ્રોલ કરવો પડશે અને મેડિટેશન કરવાનું જોરદાર આ માઇન્ડરેખા છે માઇન્ડ રેખા અહીંયા સુધી જાય છે અને બીજી અહીંયા ઉપરથી છે આ જે માઇન્ડ રેખા ગુરુમાંથી નીકળી રહી છે સારામાં સારી છે પણ સડન પાંત્રીસ વર્ષની ઉંમર સુધી આ જે પરિવારનો જે પણ બિઝનેસ હશે એ ચલાવશે ત્યાં સુધી એ સ્વતંત્ર વિચારધારાવાળો નહીં રહે એટલે પોતાના ધાર્યું ન કરી શકે પરિવારનો જે પણ કોઈ બિઝનેસ હશે એ બિઝનેસમાં પણ પોતાનો સ્વતંત્ર બિઝનેસ નહીં કરી શકે પાંત્રીસ વર્ષની ઉંમર પછી એ પોતાનો બિઝનેસ કરી શકશે અને સ્વતંત્ર વિચારથી કામ કરી શકશે સાથે આ માઇન્ડ રેખા અહીંયાથી નીચે તરફ નમી રહી છે ચંદ્ર તરફ એટલે ઇમેજિંગ પાવર જોરદાર હશે અને ઘરનો એક વ્યક્તિને આની ગુસ્સો બહુ કરતો હશે કહેવાનો મતલબ અને બીજો એક આને ભગવાન પણ એક સમય દેખાશે કે ચંદ્ર તરફ વળી રહી છે એટલે ભગવાનનો અહેસાસ પણ થશે અને બીજું આ સાઈડમાં જે ઉપરની જે રેખા જઈ રહી છે આ એના સાસરી પક્ષથી શાળા તરફથી જીજા તરફથી પત્નીના સાસરી તરફથી કે એના સાસરી તરફથી બંનેમાંથી કો તરફથી આને નર્સે ગમે ત્યારે નુકસાનનો ભોગ બનશે આ એની નિશાની છે બીજું રેખા સારી છે જનરલ નોલેજ સારું હશે લોકોને કન્વિન્સ કરવામાં માસ્ટર હશે સીધી જે રેખા અને સે નમી રહી છે એટલે કલ્પના લેવલ જોરદાર હશે કલ્પનાશીલ વ્યક્તિ હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ પાંત્રીસ વર્ષની ઉંમર સુધી એ પોતાનું કોઈ ડિસિઝન નહીં લઈ શકે સ્વતંત્ર રીતે પાંત્રીસ વર્ષની ઉંમર પછી એ સ્વતંત્ર ડિસિઝન લઈ શકે માઇન્ડ રેખા જોરદાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ જીવન રેખા છે અહીંયાથી જઈ અહીંયા સુધી છે આ જીવન રેખામાં અહીંયા આગળ આ મંગળમાં માછલી થઈ રહી છે આ સારામાં સારી નિશાની છે આ મંગળ રેખાથી માછલી થઈ રહી છે જીવન રેખામાં અને મંગળ ક્ષેત્ર ઉપર આ સારામાં સારું આના જે શારીરિક ઉર્જા માનસિક ઉર્જા જોરદાર હશે આનું શરીરનું સુખ જોરદાર હશે અને આ બી પોર્સન હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી પોસ્ટ પર્સન હશે સાથે જો આ મંગળ રેખા ઉપર અહીંયા આગળ આ ચોરસ પણ બની રહ્યા છે આ બહુ સારામાં સારી નિશાની છે મંગળ પર્વત ઉપર એક્સ્ટ્રા ઓર્ડિનરી સારામાં સારી નિશાની છે આ જીવન રેખા ઉપર આ માછલી થઈ રહી છે અને જીવન ઉર્જા જીવનભર ટકી રહેશે સારામાં સારી અને એક પોસ્ટ પર્સન હશે જોરદાર અને આ વિદેશ રેખાઓ છે એક બે ત્રણ ચાર પાંચ અને આ આવી રીતે જીવન રેખા ચાલી રહી છે એની આ જોરદાર અને પરિવારને સાથે લઈને ચાલવા વાળો વ્યક્તિ છે પરિવારનો એક પણ વ્યક્તિ જો ઘરની બહાર ગયો હોય ને તો આ કલાકે કલાકે ફોન કરીને પૂછશે કે શું કર્યું શું નહીં એ અને બીજું આ મંગળ રેખા પણ માછલી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જીવન ઉર્જા સાથે આ મંગળ રેખા પણ કહેવાય જેનો ફાયદો થાય જમીનોથી કાગળના બિઝનેસથી સ્ટેશનરીના બિઝનેસથી ખેતીવાડી જમીનો આ બધાથી ફાયદો થાય અને આ ચોરસ થઈ રહ્યા છે એટલે પ્લોટો મળે લેવેચ કરી શકો આ સારામાં સારી રેખા છે ચોરસ થઈ રહ્યા છે આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બીજું આ જીવન રેખામાં એક આ જબરજસ્ત આ પ્રોગ્રેસ રેખા છે આ જીવનમાં ટકાઈ રાખે આ એવી પ્રોગ્રેસ રેખા છે કે આ વ્યક્તિને પાસે જીરો પણ રૂપિયો હોય તો પણ આ વ્યક્તિને ગમ્યાથી રૂપિયા આવી જાય ને એનું કામ થઈ જાય એને કોઈ કોઈથી નીચે ન પડવા દે એને કહેવાનું કરું કોઈથી નુકસાન ન જાય એને એમ કહે ને કે કરોડનું પણ નુકસાન એને ગયું હોય ને તો એનું પેટનું પાણી ન હલે ગમ્યાંથી એને રૂપિયા આવી જાય ને એનું કામ થઈ જાય એને કોઈ કોઈથી નીચું જોવાનું ન રહે આ એની નિશાની જ આ જબરજસ્ત પ્રોગ્રેસ રેખા છે બીજી અહીંયા પ્રોગ્રેસ રેખા છે ત્રીજી અહીંયા પ્રોગ્રેસ રેખા છે અને આ બધી વિદેશ રેખાઓ છે ફરવા જવાની જોરદાર એક્સાઓિનરી જોરદાર છે જીવન રેખા આ બુદ્ધનો પર્વત છે આ સારામાં સારો બુદ્ધનો પર્વત છે બુદ્ધના પર્વત ઉપર આ બુદ્ધ રેખા છે એક બે ત્રણ આ સારામાં સારી રેખા ચાર અને અહીંયા નાનકડી માછલી થઈ રહી છે આ સારામાં સારી છે આ એને કોઈ પણ બિઝનેસ કરતો હશે નોકરી કરતો હશે ત્યાં આગળ યુનિટી એમ કહેવાનો મતલબ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર આની પાસે હશે અને એ પ્રોડક્ટનું કેવી રીતે મેન્યુઅલ બનાવવું કેવી રીતે માર્કેટિંગ પ્રપોઝલ કરવું લોકોને કેવી રીતે સમજાવવા એમાં માસ્ટલી આ કામ કરે છે એને એક ઇન્ટેલિજન્ટ બનાવવાનું કામ કરે છે અને આ રેખા બહુ સારામાં સારી છે જીવનના એન્ડ સુધી એને પૈસા મળશે સારામાં સારા મળશે અને એના ગ્રહનો પાવર વધારે છે બુધનો આખો પર્વત પાવરફુલ છે એટલે એની પાસે ડ્રેસ કોડ જોરદાર હશે પર્સનાલિટી જોરદાર હશે લોકોને સમજાવવાની ફીડ જોરદાર હશે સામેવાળાને કન્વેન્સ કરી શકશે અને પોતાની પર્સનાલિટીને ડેવલપ જોરદાર કરશે પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને ગમે ત્યાં જાય ત્યાં આગળ આની પર્સનાલિટી એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે જોરદાર ભૂત પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આ સૂર્યનો પર્વત છે સૂર્યનો પર્વત એની જગ્યાએ જોરદાર છે અને સૂર્ય પર્વત ઉપર જો આ એક બે ત્રણ ચાર પાંચ આ બધી ચારથી પાંચ સૂર્યરેખા છે આ બહુ સારામાં સારી નિશાની છે આ મલ્ટિટેનન્ટર વ્યક્તિ હશે પણ આમાં ખાલી એક જ વસ્તુની કમી રહે અને એકાગ્રતાની કમી રહે સાથે અહીંયા ગજો આ ત્રિકોણ પણ થઈ રહ્યું છે આ ઈચ્છાશક્તિનું છે આ જે કંઈ પણ ઈચ્છા કરશે સો ટકા બે ત્રિકોણ થઈ રહ્યા છે જોરદાર જે કંઈ પણ ઈચ્છા કરશે ને એ સો ટકા પૂરી થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી શૂન્યમાંથી સર્જન કરશે અને અહીંયા આગળ આ માછલી થઈ રહી છે આ સારામાં સારી નિશાની છે આ કરોડપતિ યોગ છે અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે કે સૂર્ય પર્વત બહુ સારામાં સારો છે અને આ મલ્ટીટેલેન્ટર રેખા છે એક સીધી સટ રેખા છે એટલે કમ્ફર્ટેબલ અને ઇન્કમ મળશે અને ત્રણથી ચાર જગ્યા એટલે આની પાસે બિઝનેસ સોર્સ જોરદાર હશે અને મલ્ટી ટેલેન્ટર વ્યક્તિ છે અને જે કંઈ પણ ઈચ્છા કરશે એ સો ટકા પૂરી કરશે સાથે આ એક વિદ્યા રેખા પણ છે આ સારામાં સારી છે એની પાસે જનરલ નોલેજ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે જોરદાર અને આ સૂર્ય પર્વતમાંથી રેખા નીકળી અને શનિ તરફ જઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે આ સૂર્ય રેખામાંથી નીકળેલી રેખા શનિ તરફ જઈ રહી છે આ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી આને મોટા લોકોના સંપર્ક આવશે મોટા મોટા વ્યક્તિઓ સાથે બેસવાનો આવશે અને એનો બિઝનેસ ટોપ ઉપર પહોંચાડશે જ્યારે સૂર્ય ક્ષેત્રમાંથી રેખા નીકળી શનિ તરફ જાય એટલે બિઝનેસમાં નંબર વન હશે મોટા મોટા નેતાઓની જોડે કોન્ટેક હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી કોન્ટેક હશે આના જબરજસ્ત અને એનો એનો બેનિફિટ મળશે સારામાં સારો સૂર્ય પર્વતમાંથી નીકળેલી રેખા શનિ તરફ જઈ રહી સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત નથી બેઠેલો નથી ઉઠેલો પણ એની જગ્યાએ બરાબર છે એટલે આ શનિ પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને આ જે ધનની રેખાઓ છે એ સૂર્ય તરફ જઈ રહી છે આ સારામાં સારી નિશાની છે આ વિદેશથી ધન આયાત કરવાનું કામ કરશે કા કોકનો બિઝનેસ હશે એની ઉપર એ કરશે એનું પ્રોડક્ટ સેલ કરશે એમાં કમિશન ઉપર આ એની નિશાની છે અને છેક સુધી જઈ રહી છે ધનની રેખા જોરદાર પણ શનિ પર્વત ઉપર આ તલનું નિશાન છે આ એક નેગેટિવ નિશાની છે આ શનિ પર્વત ઉપર જ્યારે તલનું નિશાન હોય તો આ વ્યક્તિને પત્ની તરફથી નુકસાન જાય પત્ની તરફથી નુકસાન શું થાય કે એના લગ્ન થાય ને બે વર્ષ દૂર રહેવાનું થાય ઝઘડો થાય ને સાસરીમાં જતી રહે બે વર્ષ પછી આવે એક વખત આવું જીવનમાં બનાવ બને આ એક એવી નેગેટિવ ન્યૂઝન કાં છૂટાછેડા થઈ જાય કા લગન થાય ને બે વર્ષ જુદા રહેવાનું થાય કા વિદેશ જતા રહો કાં અન બનાવ બે વર્ષ સુધી જુદી રહે પણ બે વર્ષ સુધી એ રહે કાં તલાક થઈ જાય બેમાંથી એક વસ્તુ છે આ એક એવી નેગેટિવ નિશાની છે બાકી શનિ પર્વત એની જગ્યાએ સારામાં સારો છે અને ધનની રેખા એક્સ્ટ્રા મલ્ટિપલ ધંધા કરશે સારામાં સારી ચાર પાંચ નાની નાની રેખાઓ છે આ સારામાં સારી નિશાની છે છેક સુધીની સારામાં સારો શનિ પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે ખાલી એક જ માઇનસ પોઈન્ટ છે આ તલ આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત સારામાં સારો છે ગુરુ ઉપર આ પહેલી તો આ પ્રોગ્રેસ રેખા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બીજી અહીંયાથી આ પ્રોગ્રેસ રેખા છે બીજી બસ આ બે પ્રોગ્રેસ રેખા અહીંયા સુધી આવી રહી છે બીજી અહીંયા સાઈડમાં છે બધી આ સારામાં સારી નિશાની છે પ્રોગ્રેસ રેખા જોરદાર છે ગુરુ પર્વત એની જગ્યાએ સારામાં સારો છે ફૂલેલો છે ને એની જગ્યાએ સારામાં સારો પણ સાઈઝમાં સેજ બીજા ગ્રહ કરતાં સેજ નાનો દેખાય છે ખાલી એટલો પ્રોબ્લેમ છે બાકી આખો ગુરુ પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે શુક્ર કરતાં ગુરુ સેજ નાનો દેખાય છે એટલે બેલેન્સ કરવો પડશે શુક્ર અને ગુરુનું થોડોક બેલેન્સ કરવો પડશે એ ફોન દ્વારા કહી દઈશ એ વસ્તુ કરશે તો એનો એને બેનિફિટ મળશે ગુરુ પર્વત એની જગ્યાએ સેજ નાનો છે પણ ફૂલેલો છે એટલે આની પાસે લીડરશીપ ગુણ જોરદાર હશે લોકોને કાઉન્સલિંગ કરવાની ફિલ્ડ જોરદાર હશે અને પ્રોગ્રેસ રેખા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને જીવનમાં ટકાઈ રાખશે કોમેય બિઝનેસ કરે એમાં એને સફળતા જ મળશે નોકરી કરે કે બિઝનેસ કરે ચાર પાંચ બિઝનેસ બધામાં એને સફળતા મળશે ગુરુ પર્વત જોરદાર છે અને કાઉન્સલિંગ ફીલ જોરદાર હશે લોકોને કન્વિન્સ કરવાની ફીલ જોરદાર છે ધર્મમાં પણ આગળ જશે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આને ખાવાનું પણ બહુ જોરદાર ભાવતું હશે અને આ લેટેસ્ટ લેટેસ્ટ હોટલોમાં જઈને જમતો હશે એવો ગુરુ પર્વત છે અને એના લેવલમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર ગુરુ પર્વત છે આ અંદરૂ મંગળ છે અને આ બારનો મંગળ છે આ અંદૂરી મંગળ જોરદાર છે સારી ઉર્જા માનસિક ઉર્જા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કેમ કે અહીંયા માછલી થઈ રહી છે પહેલા જ કીધું ચોર હશે સારામાં સારો છે એક પોસ્ટ પર્સન હશે કોઈ પણ પોસ્ટમાં ક્રિકેટ છે વોલીબોલ છે ગમે એમાં આગળ પડતો વ્યક્તિ હશે અને એનર્જી પાવર જોરદાર હશે સાથે આ એક સારામાં સારો છે બારનો મંગળ આની પાસે હિંમતી સ્વભાવ જોરદાર હશે લોકોને કન્વિન્સ કરવામાં માસ્ટર હશે જબરજસ્ત અને પોતાની ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને લડવા માટે આ સક્ષમ હશે અને સામેવાળા ઉપર આનો પ્રભાવ પણ જોરદાર પડશે એક્સ્ટ્રા ઓર્ડિનરી મંગળ બંને પાવરફુલ છે અંદરનો મંગળ ને બારનો મંગળ બંને મંગળ પાવરફુલ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર આ શુક્રનો પર્વત છે શુક્રનો પર્વત ફૂટ ફૂટબોલ જેવો છે એક્સ્ટ્રા એની પર આ પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારી પ્રોગ્રેસ રેખાઓ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આ શુક્ર પર્વત જોરદાર આની પાસે લક્ઝરી સુખ આ લક્ઝરી રેખાય છે નાની આ સારામાં સારી છે ટુ વ્હીલ ફોર વ્હીલનું સુખ અને વૈભવતા જ્વેલરીનો ધંધો છે કોસ્મેટિકનો ધંધો છે લેડીઝ પ્રોડક્ટનો ધંધો છે આ બધાની અંદર આ માર્કેટિંગ કરશે સેલ કરશે જ્વેલરી છે આ બધામાં એને ફાયદો થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને શુક્ર પર્વત એની જગ્યાએ જબરજસ્ત ફૂલેલો છે એની સામે ગુરુ સેજ ડાઉન છે એનું ફોન દ્વારા કહી દઈશ એ કરશે તો એનો ફાયદો થાય બાકી શુક્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કોઈ પણ જગ્યાએ પાછો નહીં પડે અને આ આને પર્ચેસિંગ પાવર જોરદાર હશે અને ખર્ચાળુ સ્વભાવનો પણ હશે આ છે ને કોઈપણ વસ્તુ મોંઘી ખરીદવાવાળો હશે અને ટિપટોપ રહેવાવાળો વ્યક્તિ વધારે હશે લેક્ઝરી આઇટમ ખરીદવાળો અને લૅક્ઝરી આઇટમમાં જ વધારે પડતો એ રચ્યો પચ્યો રહેશે એક્સ્ટ્રા ઓર્ડિનરી શુક્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આ શેર બજારની લાઇન છે પણ આ છે ને એટ્રા ડેની લાઇન છે રોજે રોજ રમે ને તો એને ફાયદો થાય પણ મૂકી રાખે શેર તો એમાં એનો ફાયદો ન થાય આ એની નિશાની છે આ શેર બજારની લાઈનો છે આ ચંદ્રનો પર્વત છે ચંદ્રનો પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર આ ચંદ્રનો પર્વત એની જગ્યાએ જબરજસ્ત ફૂલેલો છે નેટ એન્ડ ક્લીન અને જોરદાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ વિદેશ જવાની રેખાઓ છે અહીંયા સુધી આ સારામાં સારી છે અને આની પાસે પર્ચેસિંગ પાવર જોરદાર હશે અને કોઈ પણ પ્રોડક્ટ ખરીદવામાં માસ્ટરી હશે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો પણ કરી શકશે જોરદાર વિદેશ ફરવા જવાના મોકા મળશે અને ચંદ્ર પર્વત સારો એટલે મન મજબૂત હોય મન એટલે કલ્પના કલ્પના એટલે અતિકલ્પના કરવાવાળો વ્યક્તિ હશે અને એ કલ્પનાને પદર્શ કરીને એના જીવનમાં પ્રગતિ કરી શકે છે આ ચંદ્રપર્વત એવો છે બીજું આનો પચેસિંગ પાવર એક્ઝારો અને આના ઘરના ફર્નિચર જોવા જોયા એટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી કે જે દુનિયામાં કોઈ જોઈ ન શકે વાહ એમ કે લક્ઝરી આઇટમ ખરીદવામાં જેમ શુક્રમાં પાવરફુલ છે ને એમાં એના ઘરના ફર્નિચર એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે કોઈ પણ વસ્તુ ખરીદશે અને જે ડ્રેસ કોડ કરીને બહાર નીકળશે સામેવાળા દસ વ્યક્તિ આને પૂછશે અને આની પાસે મંગાવવાની કોશિશ કરશે કેમકે આની પાસે ચંદ્ર પર્વત જોરદાર પાવરફુલ છે અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે પાણીનો સુખ સારો પાણીનો બિઝનેસ કરશે તો પણ આને પ્રોફિટ થશે સારામાં સારો અને ચંદ્ર જેનો સારો હોય એને વિદેશ જવાના મોકા મળે 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 એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર આ ધનની રેખા એની રાઉ ક્ષેત્રથી નીકળી રહી છે અને ડબલ ડબલ ધનની રેખા છે છેક સુધી જોરદાર ધનની રેખા છે પણ રાઉ ક્ષેત્ર ચાલુ છે એટલે અચાનક ધન લાભ થશે આને અચાનક ધન લાભ થશે અને એમાં અહીંયાથી એક આ અને આ બે આ બે નીકળી રહી છે રેખાઓ એટલે એક બાવન વર્ષે અને એક છપ્પન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે અને ડબલ ધન રેખા છે એટલે એક સાથે બે બે બિઝનેસો કરશે સારામાં સારા અને છેક ટોચ સુધીની જાય છે અને એમાંથી અહીંયા છેક સૂર્ય તરફ જઈ રહી છે આ સારામાં સારી ધનની રેખા છે તનથી ચાર બિઝનેસ કરશે જોરદાર છે આ ધનની રેખા એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ કકડા કકડા ચાલી રહી છે એટલે વારે ઘડીએ એનો ધંધા ચેન્જ થતા રહેશે એક છે ચાલીસ વર્ષે એક બેતાલીસ વર્ષે ચાલીસ અને બેતાલીસ વર્ષે ધંધો ચેન્જ થઈને બીજો ધંધો ચાલુ થશે ચાલીસ બેતાલી ધંધો બદલાશે બીજું આ અહીંયા સુધી જઈ રહી છે આ અહીંયાથી છેક અહીંયા સુધી જઈ રહી છે અને બીજી અહીંયાથી નહીં અને આ જઈ રહી છે એટલે અહીંયા આગળ આ ધનની રેખા બદલાઈ રહી છે એ છેતાલીસ વર્ષે છેતાલીસ વર્ષે એક ધંધો બંધ થશે અને બીજો ધંધો ચાલુ થશે અને એમાં અહીંયાથી પ્રોપર્ટી બનશે બે પ્રોપર્ટી બનશે બે પ્રોપર્ટી લેશે કેમ કે હૃદય રેખામાંથી રેખા નીકળી રહી છે એટલે બે પ્રોપર્ટી લેશે મોટી મોટી સારામાં સારી છેતાલીસ વર્ષે અને છેતાલીસ વર્ષે એક ધનની રેખા બંધ થાય અને બીજી ધનની રેખા ચાલુ થાય છે બીજી અહીંયાથી પણ એ જ રીતે છે રાહુ ક્ષેત્રમાંથી જોરદાર પણ એને એક અહીંયાં આગળ રાવરેખા કટ થઈ રહી છે અડતાલીસ વર્ષે તારે એને ધંધામાં નુકસાન થશે કેમકે કે ક્રોસ કટ થઈ રહી છે તારે એને અડતાલીસ વર્ષે એક ધંધામાં નુકસાન જશે રાહુ રેખામાં એ ખાલી ધન ઉપર જ છે બાકી બીજી જગ્યાએ ક્યાંય રાહુ રેખા કટ નથી થતી એક ધન ઉપર એક રાહુ રેખા કટ થાય છે કે જે ઈ સમયે તારે એને ખાલી એ નુકસાની જશે બાકી ધનની રેખા છેક સુધી જઈ રહી છે પણ સૂર્ય તરફ જઈ રહી છે એટલે આને વિદેશથી ધન આયાત થવાનો મોકો મળશે નોકરી કરે ધંધો કરે ગમે બિઝનેસ કરે એમાં જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી ધનની રેખા છે આ જીવન રેખામાં એક અહીંયા આગળ રાહુ રેખા કટ થઈ રહી છે બીજી એક અહીંયા રાહુ રેખા કટ થઈ રહી છે ત્રીજી અહીંયા રાવુ રેખા કટ કરી રહી છે આ જે રાહુ રેખા જે પાંત્રીસ વર્ષની ઉંમરમાં કટ થઈ રહી છે ત્યારે એને એક નુકસાન જશે બીજું છે ચાલીસ વર્ષની ઉંમરમાં જે રાવુ રેખા કટ થઈ રહી છે ત્યાં એને નુકસાન જશે બીજું છે પચાસ વર્ષની ઉંમરમાં એક રેખા કટ થઈ આ ત્રણ રેખા છે ત્યારે તારે એને આર્થિક નુકસાન જશે હમ જીવન રેખા ઉપર આના હાથમાં મની ટ્રાયંગલ એ નથી અને નીચેથી બુદ્ધ રેખા નથી એટલે આની પાસે પૈસો આવશે ખરો પણ આ એને પત્ની સાથે જોઈન્ટમાં કામ કરવું પડશે તો એને ફાયદો થશે અને બીજું એનો આ ભાગ મોટો છે અને આ ભાગ નાનો છે એટલે પાર્ટનરશીપમાં ધંધો કરશે તો એને ફાયદો થશે પણ પોતાના લેવલે જ્યારે એ ધંધો કરશે તો એને નુકસાની જશે આ વસ્તુનું કેમકે મની ટ્રાયંગલ નથી જ્યારે જ્યારે રાહુ રેખા કટ થશે ત્યારે પાંત્રીસ વર્ષે ચાલીસ વર્ષે પચાસ વર્ષે ત્યારે તારે એને નુકસાન જશે કેમકે મની ટ્રાયંગલ નથી એ તારે અનેક અડતાલીસ વર્ષે જે ધનરેખાઓમાં તારે એને નુકસાન જશે આ વસ્તુ એને ખાસ સાવધાની રાખવી પડશે આવું રેખા કટ થાય કેમ કે એને મની ટ્રાયંગલ નથી એટલે એને નુકસાની મોટી જઈ શકે છે બીજું આના પોળવા બહુ સારામાં સારા મોટા છે એટલે આ બિઝનેસ માઇન્ટર વ્યક્તિ હશે અને આ એનાલિસિસમાં આ જાડા છે એટલે એનાલિસિસમાં માસ્ટર હશે બીજું આનો ગુરુનો પર્વત શનિનો પર્વત સૂર્યનો પર્વત બુદ્ધનો પર્વત ચંદ્રનો પર્વત ને શુક્રનો પર્વત આ બધા ગ્રહ સારામાં સારા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે માઇનસમાં એને શનિ ઉપર તલ છે જે પત્ની તરફથી એને નુકસાની જઈ શકે છે આ કે બે વર્ષની અને એક આ માસલ ઓછું છે જેના કારણે એને પ્રોબ્લેમ બાકી એનો હાથ જોરદાર છે આ પાર્ટનરશીપમાં ધંધો કરશે તો સફળતા મળશે બાકી એ સ્વતંત્ર કરશે તો એને થોડી ઓછી સફળતા છે પાર્ટનરશિપમાં જોરદાર સફળતા છે આવો જો મેં હાથ જોયો એવો કોઈનો હાથ હોય તો અનુભવ કરી શકાય એના માટે મારી ચેનલને શેર કરજો લાઇક કરજો સર્વને જય સ્વામિનારાયણ